આજનો આ મંગલ સુંદર પ્રભાત એવું બની શકે આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો એવું પણ બની શકે આજનું મંગલ સુંદર પ્રભાત આ મૃત્યુ લોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી કલ્યાણ પ્રાર્થીએ છીએ, મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં સંગીતનો આધ્યાત્મ સાથેનો સંબંધ, આધ્યાત્મનો અર્થ છે અવકાશ, સ્પેસ. મને એ સ્પષ્ટ ખ્યાલ છે કે હું જ્યારે નાનો હતો અને ડ્રોઈંગ બુકમાં કે પેપર વર્ક કરતો, ડ્રોઈંગ કરતો, ચિત્ર કરતો, ત્યારે મારી અંદરથી ગણગણવાનું પણ શરૂ થતું, ગાવાનું પણ શરૂ થતું. એટલે ચિત્ર એ બનાવતો જાઉં ને ગાતો એ જાઉં. મારા માતા પિતા હતા, બંનેને સંગીતમાં ખૂબ જ રસ. મારી માં છે એ લગભગ જાગતી હોય ને કાંઈ પણ કામ કરતી હોય તો એ ગાતી જ હોય. હું સદાય એને ગાતા જ સાંભળતો, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક ગીત ગણગણતી જ હોય, કા ગરબા ગાતી હોય, કવિતા ગાતી હોય, ગીતો ગાતી હોય. ને એટલે સુધી કે હું જ્યારે બાલ મંદિર કે પહેલા ધોરણમાં હોઉં ત્યારે મને પાંચમા ધોરણની, છઠ્ઠા ધોરણની, સાતમા ધોરણની કવિતાઓ આવડતી હોય. કારણ કે મારી માં છે, અમે જેટલા ભાઈ બહેન હતા એની કોઈને કોઈની ગુજરાતીની ચોપડી, હિન્દીની ચોપડી લઈ અને એમાંથી પોતાના રાગ બનાવી ગીતોના ને ગાયા કરતી હોય. તો એની મારા ઉપર અસર પડતી કે હું ચિત્ર બનાવતો અને એને હું ગણગણતા જોતો કે ગાતા જોતો, તો મારામાં એ જ ટેવ પડી ગઈ કે હાલતા ચાલતા જાઉં ને ગાતો જાઉં, ગણગણતો જાઉં. હું જે સ્કૂલમાં હતો, બાલ મંદિરમાં, તો જે પ્રાથમિક સ્કૂલમાં એક સર હતા કે જે હાર્મોનિયમ શીખવતા, તો મારા પિતાજીએ ઘરમાં પણ બધા ભાઈ બહેનોને હાર્મોનિયમ આવડે, સંગીતમાં રસ પડે એટલા માટે ઘરે પણ ઘણીવાર આવતા ને શીખવતા. એ સમયે હું બહુ નાનો હતો, મને હાર્મોનિયમ વગાડતા ના આવડતું, પણ મારા કાન ઉપર જે ગાતા એમાંનું મને એક ગીત બહુ જ ગમતું, ત્યારે બહુ પ્રિય લાગતું. અને એ પ્રાર્થના હતી, મન તરપત હરિ દર્શન કો આજ. મને અતિ મીઠું લાગતી એ પ્રાર્થના. એટલે કોઈ પણ પ્રાર્થના છે જેમ આપણે સંગીતમાં ઊંડા ઉતરીએ, એમ પ્રાર્થના છે કોઈ ચોક્કસ સ્વરમાં બંધાયેલી છે. જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે સ્વર પ્રગટ થાય છે. તો એ હતો રાગ માલકંસ. એટલે માલકંસના જે સ્વર હતા એ મારા કાનમાં ખૂબ જેને કંઈ મધુર રસ પેદા થતો, અને મને આ પ્રાર્થના બહુ જ ગમતી. હું કાંઈ પણ કામ કરતો હોઉં, નાનો એને મારી રમતમાં હોઉં કે ચિત્ર બનાવતો હોઉં, અને એ લોકો જ્યારે આ પ્રેક્ટિસ કરતા હોય, ગાતા હોય, મને આ પ્રાર્થના બહુ જ ઊંડાણમાં લઈ જતી મારી અંદર.
પછી મારાથી મોટો ભાઈ હતો એને સંગીતનો બહુ શોખ, અમારા આખા ઘરમાં બધાને સંગીતનો બહુ શોખ, અને મારા મોટા ભાઈ હતા એને શાસ્ત્રીય સંગીતમાં અતિ રસ. અને એ સમયે અમારા ઘરે ગામડામાં લાઈટ ન હતી, પણ ચાવીવાળું વાજુ હતું કે ચાવી ભરે અને પછી રેકર્ડ વાગે એ સમયે પણ. અને બિસ્મિલ્લા ખાનની શરણાઈની પડે એક રેકર્ડ હતી, તો મારાથી મોટો ભાઈ હતો એ બિસ્મિલ્લા ખાનની શરણાઈની મોઢાથી પ્રેક્ટિસ કરે, તો એ ત્યારે આમ વગાડે મને બહુ. હું ઘણું બધું ટ્રાય કરું, હું નાનો હતો, પણ મારાથી એના જેવું વાગે નહીં, એ આમ આમ વગાડે. મને એટલું ગમે, અમે બે જયારે હોય ને તો એને વારંવાર કહું કે તું એ વગાડ ને શરણાઈ ને, એ જે એ વગાડે ને મોઢાથી હું એને સાંભળું, તો તમે જોશો કે આમાં શબ્દ નથી, ખાલી એમને મજે તો એ સ્વર છે માલકંશના. ત્યારે આવી મને કાંઈ ખબર નહીં કે આ માલકંશ રાગ કહેવાય, પણ મને બહુ જ ગમે. હું વારંવાર એને કહું કે તું આ મોઢાથી વગાડી, મોઢાથી વગાડે ને હું સાંભળું. એટલે આમ માલકંશના સ્વર છે એ મને નાનપણથી બહુ જ પ્રિય હતા, સાંભળવું બહુ જ ગમતું. પછી અમારા ઘરે જે રેકર્ડ હતી એમાંની જે મને ત્યારે ગીત જાણે અજાણે પણ માળી અંદર ઉતરતા જતા હતા એમાં એક હતું, કુહુ કુહુ બોલે કોયલિયા, કે જેમાં રાગ માલિકા છે, અલગ અલગ પ્રકારના રાગોનું જોડાણ છે, સોની યમન એ પ્રકારના રાગ, અડાણા એવા રાગ એની અંદર છે. મને ત્યારે ખ્યાલ નહીં, પણ એ જે વાગે મને અતિશય ગમે. પછી એવો એક હું બનાવ કહું કે વરસાદનો સમય હોય ત્યારે મને સૌથી વધારે જે દર્શન ગમતું એ શું ગમે કે વરસાદ પડી જાય, પછી અમારા ઘરમાં શું હતું કે ઉપર એક ઝાલર હતી લાકડાની, આમ ઝાલર આખું લાકડાનું તોરણ, તમે કહો તો લાકડાનું તોરણ હતું, આખી બાંધણી જેવી હતી, જૂના કાસ્ટ કલા હતી ઘરની ઉપર. તો વરસાદ પડી જાય પછી જે પાણીના ટીપા હોય ને એ જે ઝાલર હોય, જે તોરણ જેવો ભાગ હોય કાસ્ટનો, એમાંથી પાણીના ટીપા આમ ટપક 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 પડ્યા કરે, ને આ હું જોયા જ કરું, જોયા જ કરું. પછી એની સાથે કેવું થતું, મને કેવું એસોસિએશન થઈ ગયું કે એવું કેટલીય વાર બન્યું કે આ હું જોતો હું અને એ જ ગીત આવે રેડિયો ઉપર, કે કોઈ સાંભળતું હોય કે કોઈ ગાતું હોય, જોવા દા કિયાવો નિભાના પડેગા. આ ગીત હંમેશા વરસાદનો સમય હોય અને આ ઝાલર ઉપરથી ટીપા પડતા હોય કોઈને કોઈ રીતે, તો મારે એવું થઈ ગયું પાણીના ટીપાનું પડવું અને આ ગીત તું વાગવું કે ગાવું, એટલે બેનું એસોસિએશન થઈ ગયું. હું પછી પણ વરસાદનો સમય નો એને આ ગીત સાંભળું, મને આ જ સીન દેખાય કે જાણે તોરણ હોય લાકડાનું ને એના ઉપરથી પાણીના ટીપા પડતા. પછી મારા પિતાજી એવું કરતા કે આમે પોતે વ્યસ્ત હતા ડૉક્ટર તરીકે, વિઝિટોમાં જવું, ગામના પેશન્ટો તપાસવા, પણ તો પણ એમાં જ્યારે એમને સમય મળે ત્યારે મને બરાબર ખ્યાલ છે કે અમને લઈ સવાર સાંજ ગામથી લગભગ 3-1 કિલોમીટર દૂર એક શંકરનું મંદિર હતું ત્યાં લઈ જાય, અથવા બધા ઘરના વડીલો પણ જ્યારે ત્યારે મારે બાલમંદિરમાં, અથવા એ ઉંમર હશે મારી બાલમંદિરની, આ સમયની હું તમને એક વાત કરું કે જ્યારે અમે સંધ્યા સમયે જંગલમાં હતું મંદિર, એટલે મંદિર ઉપર લઈ જાય જ્યારે અમને, ત્યારે હું જે સમય મળે તો હું સમૂહથી દૂર થઈ જતો ને હું એકાંતમાં જતો રહેતો, જંગલમાં એકાંત ટેકરી હોય અથવા નદી ઉપર જો અમને લઈ જાય તો નદીમાં જો મને સમય એવી જાતનો ચાન્સ મળે કે જેમાં મને એકાંત મળે તો હું એકાંત ટેકરીમાં કે એકલો બેસી જાઉં. આ સમય એક ઘટના બનતી કે મને એક ઊંડાણમાં દૂર દૂરથી એક સ્વર સંભળાય, મને અતિ પ્રિય લાગે આ સ્વરો, અતિ હું આ ખૂબ ઊંડાણમાં જીવ ખેંચાતો જાય મારો આ સ્વર, અને એની સાથે મને દક્ષિણના પ્રાચીન મંદિરોના દર્શન થાય કે સંધ્યા સમય આખા મંદિરો દીવાથી શણગારેલા હોય, એટલે દીવાનો પ્રકાશ એ પણ મને બહુ જ પ્રિય.
એક પ્રકારની સુગંધ અને સંધ્યા ઢળતી હોય એ જાતનો સમય અને આ સ્વર મને સંભળાય. હવે આ સ્વર આજે હું તમને કહી શકું કે આ સ્વર કયા રાગના હતા. એ જે રાગ હતો જેને ઉત્તર પ્રદેશમાં કહે છે દુર્ગા, દુર્ગા રાગ. સારે મ પ ધ સા સા ધ પ મ રે સા. અને એક પ્રાર્થના સંભળાય કે ઘણા બધા સમય પછી જ્યારે હું ચકા બાપા ઉજ્જવલ એ લોકો મારા સંપર્કમાં આવ્યા, એ લોકો ઇન્ટરનેટ ઉપરથી મને પ્રાર્થનાઓ ઉતારી આપે, ત્યારે આ પ્રાર્થનાઓ મારા મને ખ્યાલમાં આવી કે આ પ્રાર્થનાઓ મેં વગર ટેપ રેકોર્ડરે કે વગર કોઈ ગાયને મેં મારી અંદર જ સાંભળી હતી. અને આ મને એક પ્રાર્થના છે, ધર્મ શ્રવણ વિદત કે મૂર્ખ કે ધર્મ શ્રવણ વિધત કે. એટલે આ પ્રાર્થના સંભળાય પણ એ છે હું પકડી ન શકાય, હું સાંભળું આમ સંભળાય જાણે દૂર દૂરથી અવાજ આવતો હોય એવું સંભળાય કે કાંઈક આવું વાગે છે, પણ શબ્દ પકડી ન શકાય. મારી જે ઉંમર હતી એમાં હું પકડી ન શકતો, પણ એ તમે આટલા વર્ષો પછી પણ એ પ્રાર્થના મારા હાથમાં આવી ગઈ. પછી આ જ જાતે એક બીજી પ્રાર્થના સંભળાતી, સાદિં ચલે મનશા સાદિં ચલે મનશા સાદિં. રામની પ્રાર્થના છે અને ત્યાગરાજ માં ઉતરી હતી આ પ્રાર્થના. એટલે મારે તમને આ કહેવાની વાત એ છે, મુખ્ય મુખ્ય જે પોઈન્ટ હું તમને દર્શાવવા માગું છું એ એક દર્શાવવા માગું છું કે જે પ્રાર્થના છે કે જે રાગ છે એ આમ ઉતરે છે. હવે જો સંગીતકાર હશે એ એને પ્રગટ કરી શકશે તો એ પ્રગટ કરી શકશે, કારણ કે હું ત્યારે પણ આ પ્રાર્થનાઓ મેં વગર કોઈ વ્યક્તિના મોઢે કે કોઈ ટેપ રેકોર્ડર વગર મેં એમને જ વાતાવરણમાં સાંભળી હતી, દર્શન કર્યા હતા, અને બરાબર આ પ્રાર્થનાઓ મને અંદર સંભળાતી જાય અને મંદિરનું દર્શન આવતું જાય જેમાં અસંખ્ય દીવા પ્રગટેલા હોય, સંધ્યા સમય હોય. પછી એવો જ એક બીજો રાગ કે ત્યારે હું ઓળખી ન શકતો, પણ એ રાગ હતો શ્રી શ્રી રાગના સ્વર. કે આ બધા જ કમ્પોઝિશન, રાગના કમ્પોઝિશન અથવા પ્રાર્થનાઓ જ્યારે આ બંને ભાઈઓ મારા સંપર્કમાં આવ્યા ને એ લોકો ઇન્ટરનેટ ઉપરથી મને ઉતારી આપ્યા, ત્યારે મને ખ્યાલ આવવા માંડ્યો કે આ મેં આગળ પણ આ પ્રાર્થનાઓ સાંભળેલી છે. અને જો તમને સંગીત સાથેનો બહુ ઊંડો લગાવ છે, અને એવું જરૂરી નથી કે તમારો લગાવ જ હોય, ઘણીવાર કેવું થાય તમે એમને જ એકાંતમાં બેઠા છો અને આ ઘટના બની શકે તમારી સાથે, અચાનક પડદો તૂટી જાય અંદરનો ને તમે ઊંડાણ માં ચાલતા. આગળ હું વાત કરીશ કે સંગીત સાથેના મારા જે અનુભવો છે, પણ આ હું મારા નાનપણથી જાઉં છું તમને કેટલીક વસ્તુઓ સમજાવવા માટે. તો નાનપણમાં આવો જ રાગ મેં સાંભળ્યો હતો શ્રી, એના સ્વર પણ સાંભળ્યા હતા, પણ પ્રાર્થના ન સમજાય, શબ્દો ન સમજાય, પણ એની ઝલક ખ્યાલ આવે કે કાંઈક આ પ્રકારના સ્વર છે. અને કેટલાય વખત પછી જ્યારે મેં પ્રાર્થનાઓ સાંભળી ત્યારે મને પકડાઈ ગયું કે આ મેં સાંભળેલું છે. સીમમાં જ્યારે એકલો થઈ જતો, નદી કિનારે એકલો થઈ જતો, મંદિરમાં એકલો થઈ જતો ત્યારે આ પ્રાર્થનાઓ મેં સાંભળી. પછી આ જે સ્વર હતા જેને દક્ષિણ ભારતમાં કહે છે શુદ્ધ સાવેરી અથવા અરબી રાગ, જેને ઉત્તરમાં દુર્ગા કહે છે, તો એ સમયમાં અમારી સ્કૂલમાં એક પ્રાર્થના ગવાતી, મને બહુ જ ઊંડાણમાં આ સુરો સાથે લગાવ, દુર્ગાના સુરો સાથે. તો કુદરતી કેવું બને છે કે સ્કૂલની અંદર પણ ત્યારે એક પ્રાર્થના ગવાતી, અમને અતિ પ્રિય પ્રાર્થના, સરસ્વતી માતા નમીએ નમીએ શરણ તમારે રહીને ભણીએ, સરસ્વતી માતા નમીએ નમીએ. એટલે આ સ્વર છે એ છે દુર્ગાના, હું આ દુર્ગા મારી અંદર સાંભળતો, એટલે આ પ્રાર્થના તરફ મને ખૂબ લગાવ રહેતો, ખૂબ લગાવ. અને હું ઘણીવાર મને બસ આ જ સમયની પ્રતીક્ષા રહેતી કે ક્યારે હું આવી રીતે મને લઈ જાય નદી કિનારે હું જાઉં કે આ મંદિર ઉપર જાઉં,
મને એકાંત મળે. એટલે ઘણી વાર હું પ્રયત્ન કરતો બેસીને, તો ત્યારે આ ઘટના ન બનતી. જ્યારે હું એવો પ્રયત્ન કરું કે હું સાંભળું, ત્યારે આ ઘટના ન બનતી. પણ અનાયાસે જ્યારે મને ખબર નથી, ને અનાયાસે મને એકાંત બહુ જ પ્રિય, નાનપણથી જ્યારે સમય મળે હું એકાંતમાં જ જતો રહું. તો અનાયાસે હું બનતું કે એકાંત મળે અને આ રાગ સંભળાવાના મને શરૂ થાય. કે આખી પ્રક્રિયા છે એ પાછળથી મને સમજ આવવા માંડી કે આને અનાહત નાદ શ્રવણ સાથે સંબંધ છે. જ્યારે આપણે આધ્યાત્મ વિષય લઈએ અને સંગીત તરફથી આપણે યાત્રા શરૂ કરીએ પરમાત્માને સમજવાની, તો એનો અંતિમ પડાવ આવશે અનાહત નાદ શ્રવણ. અનાહ સામાન્ય રીતે નાદ કોઈ બે વસ્તુના ટકરાવથી પેદા થાય, એને કહેવાય આહત, કે જેમાં બે વસ્તુ ટકરાય અને એમાંથી નાદ પેદા થાય. અનાહત નાદનો અર્થ છે જ્યાં કાય વસ્તુ ટકરાતી નથી. આત્માનો સ્વયંનો એક ધ્વનિ છે, આત્માનો સ્વયંનો સંગીત છે. આ સંગીત તમને સંભળાવવાનું શરૂ થાય. એ અંતિમ, એ ચરમસીમા છે, એ પરમાત્માનું એક રૂપ છે કે જેમાં તમે પરમાત્માને સમજી શકો. પરમાત્માનું અસીમ સ્વરૂપના દર્શન જો સંગીતનો જીવ છે, તો એ અનાહત નાદ શ્રવણના અંતિમ શિખર ઉપર પહોંચી અને એ પરમાત્માના સ્વરૂપને સમજી શકશે. સંગીત સાથે જોડાયેલો એક બીજો જે ભાગ છે કે જ્યારે નવરાત્રિ આવતી, અને મને ખ્યાલ છે કે એ ગામની જે નવરાત્રિની જે પવિત્રતા હતી, કે જે સાચા અર્થમાં આપણે પૂજા પ્રાર્થના કહીએ નવરાત્રિની, તો મને એ ગામની જે મેં નવરાત્રિ જોઈ હતી એ જ મારી અંદર રહી કે જો નવરાત્રિ હોય તો આ જાતિ હોવી જોઈએ. કારણ કે મારા પિતાજીની દ્રષ્ટિ પણ બહુ જ ઊંડી હતી અને ગામના સરપંચ પણ હતા. તો એ સમયે સંધ્યા સમયે નવરાત્રિ થતી અને બધા પોતપોતાનું કામ પતાવીને બધા ભેગા થતા મંદિરમાં, પ્રાચીન મંદિર હતું રામ મંદિર, એના ચોકમાં રાસ રમતા. હવે આ હું એટલા માટે તમને કહું છું કે જે રાગ સાથે તમારા ઊંડાણના સંબંધો એ કેમ શરૂ થાય, તો ત્યાં જે બે ગરબા મને સ્પર્શતા એમાંનો એક હતો, આવી આવી નોરતાની રાત મારી સૈયર ગરબે ગુમવા હાલો, ગરબે ગુમવા હાલો. આ રાગ છે એ ધાની રાગના સ્વર છે. તો આ રાગનો જે મારી સાથેનું જોડાણ છે, હવે હું કહી શકું કે આ યાત્રા, એક એક રાગની જે યાત્રા હોય એ કેવી હોય સંગીતમાં, તો મને ખ્યાલ આવે સ્પષ્ટ કે આ ગરબો મને બહુ જ ગમતો. ને હું જે જતો, જે આખી નવરાત્રિ હોય એમાં મારો એમાં જ હોય જીવ કે ક્યારે આ ગરબો ગવાય. એક એ રાગના સ્વર શરૂ થઈ ગયા, એની યાત્રા શરૂ થઈ. બીજો એવી જ જાતનો એક ગરબો હતો, તું તો કાઢીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. તમે આજે જોશો તો હું નવરાત્રિમાં એ ગરબો ગાઈશ ગાઈશ ને ગાઈશ. અને મારું એની સાથેનું એટલું જોડાણ, અને એ હતો મધુમાદ સારંગ અને મેઘ, એ રાગના સ્વરની જે યાત્રા હતી મારી, તો મારી એ ગરબાથી શરૂ થઈ. અને આખી નવરાત્રિમાં હું આ જ ગરબાઓના પ્રતીક્ષામાં હું કે ક્યારે આ ગવાય ને હું સાંભળું, ક્યારે આ ગવાય અને હું સાંભળું. અને એવું બનતું કે જ્યારે જ્યારે અચાનક, જેમ કે રાતના મારી આંખ ખુલી ગઈ, નિદ્રા પૂરી થઈ ગઈ, અને મને અચાનક સ્વર સંભળાવવાના શરૂ થાય, આ જે એક ત્યારે ખ્યાલ ના આવે કે આ રાગના આ સ્વર છે કે આ રાગ છે, એવો ખ્યાલ ના આવે. પણ મને એ જે રાગના દૂર દૂરથી સંભળાતા સૂર હોય એ મને મારી અંદર બહુ ઊંડાણ સુધી લઈ જાય, ઊંડાણ સુધી લઈ જાય. અને આ રાગોના શ્રવણ સાથે મને એક બહુ ઊંડાણમાં એક દુઃખ પણ પેદા થાય, વિચિત્ર જાતનું દુઃખ, કે જે પોતાની સાથે જેમણે કામ કર્યું હશે, દરેકને બને જ આ ઘટના, એક ઊંડાણમાં વિચિત્ર જાતનું મીઠું લાગે એવી જાતનું દુઃખ પડે, દુઃખની સંવેદનાઓ પણ રહે, કે જાણે આમ જેને આપણે એક અર્થમાં જેને આપણે નામ આપીએ છીએ કે પરમાત્મા, પરમ શક્તિ, જેનાથી આપણે છૂટા પડી ગયા હોઈએ,
ને પછી આપણે છે ને આમ કેટલાય સમય પછી આપણે એની સાથેનો સંબંધ રચાતો હોય અને જે પીડા એ શરૂ થાય એ સંબંધ રચાવવામાં જે પીડા થાય એ પીડાની પણ એક સૂક્ષ્મ અનુભૂતિ મને આ સંગીતમાં રહેતી. આપણે સૌ પરમાત્માના અસીમ સ્વરૂપને સમજવા માટે, દર્શન કરવા માટે, સ્વીકારવા માટે સમર્થ બનીએ એ ભાવના આપણા જીવનની જે શેષ ક્ષણો આ મૃત્યુ લોક ઉપર, પૃથ્વી ઉપર બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સમગ્ર જીવોના કલ્યાણ માટે કરી શકીએ એ ભાવના સાથે, એ પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. Hello.